મને જયારે પહેલું પેઇન્ટિંગ આપવા આવ્યો હું છત થઈ ગયો. તમે એન્ટ્રી મારો નીચે અંડરગ્રાઉન્ડ ગોઈરામાં અને આર્ટ ગેલેરીમાં જાવ એટલે પહેલું જ ભગવાન સિંહાસન પર રાજકુમારની અદામાં બેઠા છે. શું અદભુત છે! એમના જેવી ધોતિ તમને આ દુનિયામાં ના મળે. પ્રભુ છે ને, પણ એને જે વાત કરી એનાથી હું છપ થઈ ગયો. મને કે મારા સાહેબ, આ પેઇન્ટિંગ્સ દોરતી વખતે અભિગ્રહ લઈને બેઠો તો આ પેઇન્ટિંગ્સ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અબ્રહ્મનો ત્યાગ બ્રહ્મચર્યના પાલન સાથે આ પ્રભુના પેઇન્ટિંગ્સ ને દોર્યા છે. કેવા ભાવ! જન્મતાની સાથે આ પ્રભુ પાસે ચાર અતિશય છે. ભગવાનનો દેહ સૌંદર્ય છે. જુઓ, ફૂલડા પીરા બેઠા. બે વર્ષ પહેલા શંખેશ્વરમાં જયારે આપણા ત્રણ લાભાર્થી પરિવારમાં જેમનું નામ વચનું નામ છે અંજનાબેન રાજેશભાઈ, એમને અમારી મિશ્રામાં 400 જણાને અઠમ કરાવ્યા. દર વર્ષે 125 જણને અઠમ કરાવે છે. એવરી યર એમને આમાં એક પાર્ટનર છે. ધંધામાં પાર્ટનર રાખો, ધર્મમાં રાખે છે? ભાઈ કોઈએ ધર્મમાં પાર્ટનર રાખ્યા? ના, ધર્મ તો એકલો જ કરવાનો, એમ ન રખાય. ભાવનગરના એક પાર્ટનરને જોડ્યા, એ ત્યાંથી આવે, આ અહીંથી જાય, 125 જણાને અઠમ કરાવે. દર વર્ષે પહેલી વિનંતી મને હોય, આપ ક્યારે કરાવે? મારા ચાન્સીસ ઓછા છે, પણ એમનું પુણ્ય 10 વર્ષની વિનંતી બન્યું એવું અમારે સંઘ લઈને જવાનું થયું. યોગાનુયોગ, એક બાજુ પોસ્ટ 10મી, બીજી બાજુ શંખેશ્વર દાદા, ત્રીજી બાજુ અમારે મિશ્રા અને ચોથી બાજુ અઠમનો તપ, બધા સંયોગો એક સાથે જાણે 10 વર્ષની વિનંતીનું સાટું વળ્યું. અદભુત ભક્તિ કરાવી, અને એ ભગવાનને જયારે એમણે આ રીતના સજાવ્યા હું જોતો રહ્યો. મેં કાલે કીધું ને, 12 વર્ષથી આ પ્રભુ મારી સાથે, પ્રભુ મારી સાથે નહીં, હું પ્રભુની સાથે. 12 વર્ષથી પ્રભુએ આપણા અનેક અનુષ્ઠાનોમાં નિશ્રા આપી, પણ આ વખતનું જે શંખેશ્વરમાં પ્રભુનું ડેકોરેશન છપ થયું, મને થયું અહીંયા પણ એવું જ જોઈએ. એમને મુંબઈ જણાવ્યું, એમનો સ્પેશિયલ કલાકાર ગઈકાલે પરમ દિવસે વાપીથી આવી સવારે સરસ રીતે સજાવી લે, અને પોતાને અનુકૂળતા ન હોવા છતાં બેન ચોબિયારો અઠમનો પચખાણ લઈ કાલે મુંબઈથી બાય કાર નીકળ્યા. સાંજે પહોંચ્યા, આજનો આ કાર્યક્રમ અટેન્ડ કરી પાછા અહીંથી મુંબઈ જશે. એક દિવસ તો એક દિવસ પણ આ દાદાની ભક્તિ કરવા મારે આવતી છે. પ્રભુનો દેહ સુગંધી, પ્રભુનો શ્વાસ સુગંધી. એમ કહેવાય કે પ્રભુ કેમ આટલા સુગંધી છે? એક કવિએ બહુ સરસ જવાબ આપ્યો છે, સંસ્કૃતનો શ્લોક છે, તમને નહીં સમજાય. પ્રભુના નયન કમળ જેવા, પ્રભુના હોઠ કમળ જેવા, પ્રભુનું મુખ કમળ જેવું, પ્રભુનું હૃદય કમળ જેવું, પ્રભુના પંજા કમળ જેવા, પ્રભુના ચરણ કમળ જેવા. જેનો આખો દેહ કમળ જેવો હોય એના દેહમાંથી સુગંધ પણ, પ્રભુના દેહમાંથી નીકળતું રક્ત કેવું શ્વેત. આપણે ત્યાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, કોનું? ચંડ કૌશિક. પ્રભુનું માંસ પણ શ્વેત, પ્રભુનું રક્ત સુગંધી, પ્રભુનું માંસ પણ સુગંધી. અને ચોથો અતિશય બાય બર્થ હોય, ભગવાન જયારે ભોજન કરવા બેસે ને સંસારમાં કોઈ જોઈ નહી. આહાર નિહાર વિધિસ્તો દૃશ્યસ ચત્વાર એતે સયા સહોત્થા. જન્મતાની સાથે આ ચાર અતિશય બનશે. ક્યારેક નીચે જાઓ, આ ચારે અતિશયના પેઇન્ટિંગ્સ મૂક્યા છે, ધ્યાનથી જુઓ. ન સમજાય તો કોઈ ગુરુ ભગવાનને પૂછો, અને મ્યુઝિયમ નહીં સમજો. મ્યુઝિયમની અંદર ખાલી એમ જોઈને આવતા રહેવાનું હોય, અહીંયા જુઓ, જાણો અને એને માણવાની કોશિશ કરો. 34 અતિશયની સરસ મજાની વિડીયો બનાવનાર છે, ગઈકાલે મૂકી, પણ લેટ થઈ ગયું એટલે ઘણા જોવાની રહી ગઈ. ક્યારેક તમે કહો તો આપણે એક દિવસ રાખીએ, એક જ કલાકની ફિલ્મ છે. 1992
હર્ષદ મહેતા નો સ્કેન જોવા માટે 10-10 એપિસોડ નો સમય છે તમારી પાસે, અને 34 અતિશય માટે 68 મિનિટ નથી તમારી પાસે. શું અદભુત છે આ પ્રભુ નો પ્રભાવ! 3D એનિમેશન માં તૈયાર કરી લાખો રૂપિયાના ખર્ચા કરાવીને આવી સરસ મજાની કરાવીશ. આવા 34 અતિશય આર્ટ ગેલેરીમાં મારે મૂકવાના છે. આવા પ્રભુ માતાની કુક્ષીમાં 9 મહિના અને 7 દિવસ પૂરા થવા આવ્યા છે. પ્રભુના જન્મની ઘડીઓ હવે નજદીકમાં આવે છે.